हार्दिक पटेल भाजपमां जोडાતાની સાથે જ હાર્દિક પટેલના એક સમયના સાથી અને સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે હાર્દિક પટેલ સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે અમે તમામ નેતાઓએ નક્કી કર્યું હતું કે અમારામાંથી કોઈ પણ રાજકીય પાર્ટીમાં પ્રવેશ નહીં કરે। ત્યારબાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયા અને હવે ભાજપમાં અને ભાજપમાંથી પણ અન્ય કોઈ પાર્ટીમાં જશે, કારણ કે હાર્દિક પટેલ હવે સમાજના નહીં પરંતુ રાજકીય માણસ થઈ ગયા છે। આ રીતે હાર્દિક પટેલની સામે લાલજી પટેલે અનેક સવાલો ઊભા કર્યા હતા અને શું કહ્યું આવો આપને જણાવીએ આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર। લાલજી ખાસ આજે હાર્દિક ભાજપમાં જોડાયો છે, પ્રથમ પ્રતિક્રિયા જો રાજકીય માણસ છે એવો સમાજનો માણસ છે નહીં। સમાજનું કામ હતું એ હજી એમને એમ જ છે। અમારા સમાજના જે બે મુદ્દા મુખ્ય હતા, પાટીદાર સમાજના જેટલા પણ યુવાનો ઉપર કેસો થયા એ પરત ખેંચવાનો મુદ્દો હોય કે ચાહે અમારા જે 14 પાટીદાર ભાઈઓ સહી થઈ ગયા એમના પરિવારને ન્યાય આપવાની બાબત હોય, તો બંને મુદ્દા ઠેરના ઠેર રાખી ભાઈ પહેલાં કોંગ્રેસમાં ગયા અને હવે ભાજપમાં ગયા છે, તો હવે અમે એમની પાસે માગણી કરીશું કે અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલનમાં કેટલા ભાઈઓ અનામતના અમારા અનામત આંદોલનના સાથી મિત્રો ભાજપમાં ગયા છે પણ પાટીદાર સમાજને ન્યાય નથી મળ્યો, તો તમે શું ભાજપમાં ગયા પછી પાટીદાર સમાજને ન્યાય અપાવશો એવો પ્રશ્ન અમે કરીએ છીએ। અને આવનારા સમયની અંદર હું પણ એમને પત્ર લખીશ કે વહેલામાં વહેલી તકે પાટીદાર સમાજના બંને પ્રશ્નોનો નિકાલ લાવો। કારણ કે જાહેર મંચ ઉપરથી અમે બધા 25 ઓગસ્ટનું જ્યારે સ્ટેજ હતું એ વખતે તમે મારી સ્પીચ પણ કાઢી શકો છો, મેં કહ્યું હતું કે અમારામાં એક પણ આગેવાન ક્યારેય કોઈ રાજનીતિમાં નહીં જાય, પાટીદાર સમાજને ન્યાય આપવા માટે જ અમે બહાર નીકળ્યા છીએ। તો એ પછી કોંગ્રેસમાં ગયા, પાછા ભાજપમાં ગયા અને કાલે ભાજપ પર પણ કંઈક કરશે તો પાછા બીજી એક પાર્ટીમાં જશે, એટલે પાટીદાર સમાજ છેતરાઈ ગયો છે। પાટીદાર સમાજનો આત્મવિશ્વાસ ધીમે ધીમે તૂટી રહ્યો છે, પણ હું પાટીદાર સમાજને કહેવા માગું છું કે હું બિનરાજકીય છું અને પાટીદાર સમાજને વિશ્વાસ આપું છું કે આવનારા સમયની અંદર પણ વર્ષોથી પાટીદાર સમાજના મુદ્દા માટે લડ્યું છે એસપીજી, અને આવનારા સમયની અંદર પણ હું તમને ખાતરી આપું છું કે આવનારા સમયની અંદર પણ પાટીદાર સમાજના મુખ્ય બે પ્રશ્નો નહીં પૂરા થાય ત્યાં સુધી સરકાર સામે હું લડતો રહીશ। બિલકુલ સાહેબ, બેન અમારી સાથે હતો ત્યારથી રાજકારણની વાતો કરતો હતો, પણ અમે એવું ગોઠવેલું હતું કે પાટીદાર સમાજના એક પણ આગેવાને ક્યારેય કોઈ પાર્ટી સાથે જોડાવું નહીં, પણ અમારી સાથે એસપીજી સાથે પણ દગો કર્યો, એના પછી પાસ સાથે પણ દગો કરીને કોંગ્રેસની અંદર જોડાયો કે પૂછવામાં આવ્યું નથી, અને કોંગ્રેસમાં પણ તમે જુઓ એના મોખે જ બોલે છે કે કોંગ્રેસે મને અન્યાય કર્યો છે, તો કોંગ્રેસ સાથે પણ એવું કરીને આજે બીજેપી સાથે જોડાયો છે, તો મને તો 100% ખબર છે કે પોતાના સ્વાર્થ માટે અલગ અલગ પાર્ટીઓ બદલી રહ્યો છે, પણ પાટીદાર સમાજ એ વિદ્વાન સમાજ છે, હવે બધાને ખબર પડી ગઈ છે કે આ માણસ સાથે વિશ્વાસ કરાય જેવો નથી, અને આવનારા સમયની અંદર હું પાટીદાર સમાજને વિશ્વાસ આપવા માગું છું મીડિયાના માધ્યમથી કે વર્ષોથી ફક્ત ને ફક્ત સમાજ સેવા સિવાય બીજી કોઈ વાત નથી કરી, અને આવતા સમયની અંદર પણ હું પાટીદાર સમાજના મુદ્દા માટે લડીશું। કોઈ પણ આગેવાન અમારા બે મુખ્ય મુદ્દા સાથે રોડ ઉપર આવે કે આજે આંદોલનની કોઈ પણ વાત કરવામાં આવે તો લાખો લોકો જોડાવાનો મને ફૂલ વિશ્વાસ છે, કારણ કે કોઈને ચહેરો જોયો નથી, નાના નાનો કોઈ પણ છોકરો હોય કે મોટા મોટો કોઈ પણ આગેવાન હોય જ્યારે સમાજની વાત કરે છે ત્યારે લાખો લોકો જોડાય છે, પણ તમે જોઈ શકો આ રીતે પાર્ટી બદલું માણસ હોય તો એના પર વિશ્વાસ મૂકવાનું કોઈ પસંદ કરતું નથી, અને ધીરે 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 બધા લોકો એનો સમર્થન આપતા નથી, પણ પાર્ટીના લોકો જેમ કોંગ્રેસમાં જોડાયો તો કોંગ્રેસના લોકો સમર્થન કરતા હતા, આજે બીજેપીમાં જોડાયો તો બીજેપીની અંદર જેટલા પણ પાટીદારો હશે એ બધા એને સમર્થન કરશે અને એની સારી સારી ડાઈ ડાઈ વાતો કરશે। બાકી પાટીદાર સમાજ એ વિદ્વાન સમાજ છે, એ મુદ્દા સાથે જોડાય છે, અને પાટીદાર સમાજ ઉપર સાથે અન્ય સમાજ ઉપર પણ મને વિશ્વાસ છે કે બધાએ ગુજરાતની અંદર જોયું છે કેવી પરિસ્થિતિ 6 વર્ષમાં રહી છે, અને બધાએ ખૂબ પ્રેમ કર્યો છે પણ સાચા મુદ્દા ઉપર પ્રેમ કર્યો છે। જો તમે અત્યારે જ્યારે ભાજપમાં જોડાયા તો ભૂતકાળની અંદર જે વાતો એને કરી છે અને ભાજપ વિરુદ્ધમાં બોલ્યા છે એ તમામે તમામ લોકો મૂકી રહ્યા છે કે ભાઈ કેવું કેવું બોલતા હતા, અને આવા વ્યક્તિને આજે ભાજપમાં લેવામાં આવે છે તો મને તો લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર આના લીધે ઉપરથી બીજેપીને નુકસાન પડશે, કારણ કે લોકો જો આ રીતે ગમે તેમ બોલેલા હોય ને એ લોકોને લેવામાં આવે તો ચોક્કસ એ પક્ષ ઉપર પણ વિશ્વનિષ્ઠતા ધીરે ધીરે ઘટતી જતી હોય છે।
નહીં, પક્ષની અંદર તો હવે એનું શું સ્થાન થાય છે, શું રહે છે એ બધી મને ના ખબર, કારણ કે પક્ષ નક્કી કરતું હોય છે. ભૂતકાળની અંદર મેં જોયેલું છે કે જેટલા લોકો અનામત આંદોલન છોડી અને બીજેપી કે કોંગ્રેસમાં ગયા છે અને ખાસ બીજેપીમાં ગયા છે એવા લોકોનું આજ કોઈ વજૂદ કે સ્ટેન્ડ કે કોઈ વજન રહ્યું નથી. તો હું એવું ઈચ્છું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાઈ ભાજપમાં તો ગયા છે પણ એ સમાજના બે મુદ્દા ક્લિયર કરવા માટે આગળ આવે. અને મા ઉમા ખોડલને પ્રાર્થના કરું છું કે વહેલામાં વહેલી તકે પાટીદાર સમાજના બે મુદ્દા છે એ ભાઈ ભાજપમાં જ્યાં પછી ક્લિયર કરાવે. જો પાટીદાર સમાજનો વિશ્વાસ તૂટીને, વિશ્વાસ ગુમાવીને આજે ગયા છે એટલે બધાને ખબર પડી ગઈ છે કે પાર્ટી બદલું છે. પહેલાં ભાજપમાં, કોંગ્રેસમાં ગયા પછી ભાજપમાં ગયા, હવે ભાજપની અંદર કદાચ કોંગ્રેસ, ભાજપ કદાચ આવનારા સમયનો ચૂંટણીનો જે પણ ઉપયોગ કરવાનો કરી લેશે અને આવનારા સમયમાં ભૂતકાળમાં આગેવાનોનું જે પાટીદાર સમાજના આગેવાનોની જે સ્થિતિ બીજેપીમાં થઈ છે એવી સ્થિતિ પણ થઈ શકે છે. તો પાછા ત્રીજી પાર્ટીમાં પણ જોડાય એવું બની શકે, કારણ કે ભૂતકાળમાં ઘણા બધા આગેવાનો આવું થયું છે. પણ આશા રાખીએ કે ભાઈ પાટીદાર સમાજના મુદ્દાનું સોલ્યુશન લાવે. પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાક નેતાઓ ભાજપમાં ગયા છે, જે લિસ્ટમાં હવે હાર્દિક પટેલનો પણ ઉમેરો થયો છે. ત્યારે મહત્વનો સવાલ એ છે કે પાટીદારો માટે આંદોલન કરનાર અને પાટીદારોના પ્રશ્ને લડનાર હાર્દિક પટેલ શું હવે પાટીદારોને ન્યાય અપાવશે? ગુજરાતના અન્ય મહત્વના સમાચારથી માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે. અને મહેસાણાથી કામિની આચાર્યનો આ અહેવાલ જો આપને પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.